विद्यार्थी मित्रों ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण 7 विषय सामाजिक विज्ञान चेप्टर 2 दिल्ली संतलन एनी अंदर आपणे जोई गया के प्रस्तावना जोई गया, पछी शुं जोई गया के दिल्ली संतलतना शासको, एमां शुं आपणे जोयुं के गुलाब वंश विषे आपणे थोड़ी घणी चर्चा करी गया। हवे आवशे खलजी वंश। कयो? खलजी वंश। जलालुद्दीन खलजी वंशना शासननी शुरुआत थई। जलालुद्दीन एटले के मुसलमान। कोण आवे? मुसलमानना शासक। एटले के जलालुद्दीन खलजीथी खलजी वंशना शासननी शुरुआत थई। एटले के जलालुद्दीन खलजी जे जलालुद्दीन छे त्यांथी शुं थई के शासननी शुरुआत थई के तेमने त्यांथी खलजी वंशना राज्यनी शुरुआत थई। जलालुद्दीन 6 वर्षना शासन बाद दिल्लीनी गादीए महत्वाकांक्षी एटले के जलालुद्दीनना शासन बाद दिल्लीनी गादीए महत्वाकांक्षी सुल्तानना अलाउद्दीन आव्यो। कोण आव्यो? जलालुद्दीनना 6 वर्षना शासन एटले के 6 वर्ष जारे जलालुद्दीने 6 वर्ष सुधी राज्य चलाव्यू त्यारबाद तेनी गादी पर महत्वाकांक्षी सुल्तान अलाउद्दीन आव्यो। कोण आव्यो? अलाउद्दीन आव्यो। तेने उत्तर भारत, गुजरात अने दक्षिण भारत पर विजय प्राप्त करी साम्राज्यनो विस्तार कर्यो। एटले तेमणे उत्तर भारत, गुजरात अने दक्षिण भारत पर शुं कर्यो? विजय प्राप्त कर्यो। एटले के तेमणे दक्षिण अने उत्तर गुजरात અને ભારત પર શું કર્યું કે વિજય મેળવ્યો હતો। દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી એટલે કે તેની સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાંગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી। કઈ? ડાંગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી। તેને શું કર્યું કે સૈન્ય ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ એટલે કે સૈન્ય ઘોડા એટલે કે તેમના જે સેના માટેના ઘોડાઓ છે તેની વિશિષ્ટ ઓળખ એટલે કે તેમની ઓળખ મેળવવા માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી। આ ઉપરાંત ભાવ નિયમન બજાર નિયંત્રણ સંગ્રહખોરી નિયમન અને જેવા વહીવટી સુધારા પણ કર્યા। એટલે કે આને શું કર્યું? ભાવ નિયમન એટલે કે જે ભાવમાં વધારો હતો તો તે ભાવને શું કર્યા કે થોડે એને જે મધ્યમમાં આવે એવી રીતના તેમના ભાવમાં નિયંત્રણ રાખ્યું। બજાર નિયંત્રણ એટલે કે તેને બજારનું જે નિયંત્રણ હતું ખોરવાઈ ગયેલું એને તેને શું કર્યા કે કાબૂમાં લાવ્યા અને તેને નિયંત્રણ એટલે કે બજારમાં જે વ્યવસ્થા હતી તે વ્યવસ્થિત કરી। સંગ્રહખોરી નિયમન એટલે કે સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા। અલાઉદ્દીન એબકે આ બધા કેટલાક એવા સુધારા કર્યા હતા જ કોણ હતા? તો ખલજી વંશના। તો ખલજી વંશના તમને કહેવામાં આવે કે ખલજી વંશનું શાસન કોને શરૂ કર્યું હતું? તો જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ। ને જલાલુદ્દીને કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? રાજ્ય કર્યું હતું કે 6 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું। પછી ત્યારબાદ 6 વર્ષ પછી કોણ ગાદી પર આવ્યું? તો સુલતાન અલાઉદ્દીન આવ્યો। તેમણે શું કર્યું કે ભારત તેમણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર શું કર્યો? વિજય મેળવ્યો। દિલ્હીની સ્થાયી સેનાની શરૂઆત કરી એને પછી ત્યારબાદ તેમણે સ્થાયી સેનાની સેનાના સૈનિકો ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ મેળવવા માટે ડાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી। આ ઉપરાંત ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ પછી સંગ્રહખોરી નિયમન જેવી વહીવટી સુધારાઓ કર્યા હતા। તેમણે આ પદ્ધતિ કરી ત્યારબાદ રાજ્યમાં અંધાધૂધીનું વાતાવરણ રહ્યું। કેવું? અંધાધૂધી એટલે કે અંધારા જેવું, અંધારું ફેલાઈ ગયું એટલે વેરવિખેર થઈ ગયું। ખલજી રાજ્યવંશનો અંત આને દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત થઈ। શું થયું? પછી ખલજી રાજ્યમાં જે ખલજી રાજ્ય છે ખલજી વંશ એમાં અંધાધૂધી ફેલાવાને કારણે શું થયું કે ખલજી રાજ્યવંશનો અંત આવ્યો અને દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરી। કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો શાસન શરૂ કરનાર। કયો? તો તુગલક
તુગલક શાસનની શરૂઆત કરનાર કોણ હતો? ગિયાસુદ્દીન તુગલક હતો. તેજને શું કર્યું હતું કે તુગલક ગાદી સંભાળી. ગિયાસુદ્દીન તુગલકે તુગલક વંશની ગાદી સંભાળી હતી. તો ચાલો હવે આપણે તુગલક વંશ વિશેની થોડી ઘણી ચર્ચા કરીએ. તો તુગલક વંશમાં ઈસવીસન એટલે કે સમયની દ્રષ્ટિએ જોઈએ તો ઈસવીસન 1320થી ઈસવીસન 1414 સુધી તુગલક વંશનું શાસન ચાલ્યું હશે. તો તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવત સુલતાન થયો. એટલે તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવક શું થયો કે સુલતાન થયો, જેને તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી હતી. એટલે કે તુગલક વંશ દરમિયાન, જ્યારે તુગલક વંશની શરૂઆત થઈ ત્યારે દરમિયાન મુહમ્મદ બિન તુગલક, કોણ? મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવક એટલે કે એવો પરાક્રમી એવો સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. એટલે કે કેવી કેટલીક એવી યોજનાઓ હતી તેવી એને અમલમાં મૂકવામાં આવી હતી, એટલે કે શરૂ કરવામાં આવી હતી, જેમાં દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. એટલે કે જેમાં દિલ્હીથી દોલતાબાદ સુધીનું સ્થળાંતર, રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબંધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ તેની ઇતિહાસમાં આ યોજનાને તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી હતી. એટલે કે મોટાભાગના વ્યવહારી અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે શું થયું કે તે જે એની યોજનાઓ હતી તે કેવી ગઈ? નિષ્ફળ ગઈ. જે તેથી ઇતિહાસમાં આ યોજનાને તરંગી યોજનાઓ કહેવામાં આવે છે. તેને તુગલક વંશની જે યોજનાઓ નિષ્ફળ જવા ગઈ હતી તેને ઇતિહાસમાં શું કહેવામાં આવે છે? કઈ યોજના તરીકે ઓળખવામાં આવે છે? તો તરંગી યોજના તરીકે ઓળખવામાં આવે છે. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાય ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. શું થયું કે મુહમ્મદ તુગલક સમયમાં આફ્રિકન એટલે કે આફ્રિકામાંથી આવેલા ઇબ્તુતા ભારતની મુલાકાતે આવ્યો. કોણ આવ્યો? કે આફ્રિકાનો મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યો, એટલે કે ભારતમાં આવ્યો. આવેલા મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાય ભાઈ, એટલે કે શું થયું કે મુહમ્મદ તુગલક બાદ કોણ આવ્યું? કે તેમનો પિતરાય ભાઈ. કોણ આવ્યો? પિતરાય ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી પર આવ્યો. કોણ? કે તેમનો પિતરાય ભાઈ ફિરોઝ શાહ ગાદી પર આવ્યો, એટલે કે તેનો જે ભાઈનો છોકરો હોય તેને શું કહેવાય? પિતરાય ભાઈ. કાકા દાદાના જે હોય ભાઈઓ તેને પિતરાય ભાઈ કહેવામાં આવે છે. તે શું આવ્યો? કે ગાદી પર આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ દિલ્હી અંગે બાદ તેને પિતરાય ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું. શું કર્યું? કે દિલ્હી પર આક્રમણ કર્યું. એ આક્રમણ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1398થી 99 વર્ષ સુધીમાં વચ્ચેના સમયગાળા દરમિયાન થયું હતું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. જેથી સત્તાના પાયા કેવા થયા? કે તુગલક વંશની જે સત્તા હતી તેના પાયા એકદમ હચમચી ગયા, કે હલબલવા લાગ્યા, એટલે કે સત્તા થોડીક નબળી પડવા લાગ્યા અને તુગલક સત્તા મર્યાદિત બની. કેવી બની? કે મર્યાદિત બની. તો હવે અહીંયા શું થાય છે કે તુગલક વંશનો જે સત્તા હચમચવા લાગી, હલબલવા, એટલે કે જે હલબલવા લાગી તેના કારણે અહીંયા શું થાય છે? કે તુગલક વંશનો અંત આવે છે. ત્યારબાદ સૈયદ વંશનો, કોણ? સૈયદ વંશની શરૂઆત થાય છે. સૈયદ વંશની અને લોદી વંશ. કયો? સૈયદ વંશ અને લોદી
વંશ ચેયત વંશ આપણે જોઈએ તો સમયની દ્રષ્ટિએથી તો ઈસમી સન 1414થી ઈસમી સન 1451 સુધી ચેયત વંશનું શાસન ચાલ્યું હશે અને લોધી વંશનું સમયની દ્રષ્ટિએ જોઈએ તો ઈસમી સન 1451થી ઈસમી સન 1526 સુધી લોધી વંશનું શાસન ચાલ્યું હશે. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજખાએ ચેયત વંશની સ્થાપના કરી. તુગલક વંશના શાસન એટલે કે જ્યારે તુગલક વંશનો અંત આવ્યો ત્યારબાદ ખિજખાખે ચેયત વંશની સ્થાપના કરી. કોને? ખિજખાખે ચેયત વંશની સ્થાપના કરી હતી. ચેયત વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. કોને? ચેયત વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી હતી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસન હતો. કેવો હતો? કે બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસન હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. કોણ હતો? કે અંતિમ બાદશાહ. એમનો અંતિમ બાદશાહ કોણ હતો? ઇબ્રાહિમ લોધી. એટલે કે જે લોધી વંશ છે તે લોધી વંશનો પ્રથમ એટલે કે પહેલા સર્વપ્રથમ ગાદી સંભાળનાર કોણ હતું? તો બહલોલ લોધી હતો. અને ત્યારે અને શૈલ્ય જ્યારે અંત આવ્યો લોધી વંશનો ત્યારે સત્તા કોના હાથમાં હતી અથવા તો કોણ ગાદી પર બેઠેલું હતું? તો જે ઇબ્રાહિમ બાદ લોધી તે કયો હતો? કે અંતિમ વખતે જ્યારે લોધી વંશનો અંત આવ્યો ત્યારે ઇબ્રાહિમ લોધી ગાદી પર હતો. ઈસમી સન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેને પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો. એટલે શું થયું કે ઈસમી સન સમયની દ્રષ્ટિએ જોઈએ તો ઈસમી સન 1526માં બાબર અને પાણીપતના પ્રથમ યુદ્ધ એટલે કે બાબર અને પાણીપંતના પ્રથમ યુદ્ધ એટલે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ એક યુદ્ધનું નામ છે. પાણીપત શું છે? યુદ્ધનું નામ છે. શું છે? પાણીપત યુદ્ધનું નામ છે. તો તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો. અહીંયા શું થાય છે કે સલ્તનત યુગનો અંત આવે છે કે જે ગુલામ વંશ, ખંજરી વંશ, તુગલક વંશ, ચેયત વંશ અને લોધી વંશ આ બધા વંશોનો શું આવે છે કે અંત આવે છે. આખું સલ્તનત દિલ્હીનો આ સલ્તનતનો જે યુગ છે તેનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. અહીંયા શું થયું કે જે દિલ્હી સલ્તનતનો અંત આવતાની સાથે મુઘલ શાસન એટલે કે મુસલમાનનું શાસન શરૂ થયું અને મુઘલ શાસનની શરૂઆત થઈ. તો અહીંયા જે આપણે દિલ્હી સલ્તનતવાળો જે ટોપિક છે તે અહીંયા પૂરો થાય છે. હવે આપણે આગળના લેક્ચરની અંદર રાજ્ય વ્યવસ્થા વિશેની થોડી ઘણી ચર્ચા આપણે કરીશું. થેન્ક યુ.